કેમ છો મિત્રો, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા, શિલ્પાસ કિચન રેસિપીઝમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, ભરેલા મરચાં બનાવવા માટેની એકદમ સરળ રીત જોવાના છીએ. અમારા ઘરમાં આ રીતે ભરેલા મરચાં બધાને ખૂબ જ ભાવે છે, અને આ મરચાં ભરવાનો મસાલો બનાવતા પણ જરાય વાર નથી લાગતી. અને શાકની જગ્યાએ જો આ રીતે ભરેલા મરચાં બનાવશો ને તો પણ બધા હોંશે હોંશે ખાઈ લેશે. તો સ્કીપ કરી આવીને છેલ્લે સુધી જોતા રહેજો, કેમ કે સાથે સાથે હું નવી ટિપ્સ પણ આપતી જઈશ. તો મિત્રો, આપણે બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ છે કે વિડીયો છેલ્લે સુધી જોયા પછી જો તમને ગમે તો એક લાઇક જરૂર કરજો, કેમ કે તમારી એક લાઇકથી મને નવી નવી રેસીપી બનાવી અને તમારા સુધી પહોંચાડવાનું મારું પ્રોત્સાહન વધે છે. મારું પ્રોત્સાહન વધારવા માટે એક લાઇક જરૂર કરજો, અને નવી રેસીપીના નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો, જેથી નવી રેસીપીનો નવો વિડીયો તમારી પાસે તરત પહોંચી શકે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, મેં અહીંયા ભરવાના મરચાં જે આવે છે ને એ લઈ લીધા છે. ભરવાના મરચાંમાં તીખા અને મોળા બંને આવે છે, તો જો તમારે તીખા ખાવા હોય તો તમે તીખા પણ લઈ શકો છો, અને મોળા ભાવતા હોય તો મોળા પણ લઈ શકો છો. આને મેં ધોઈ લીધા છે અને સરસ રીતે એને સાફ કરી લઈશું. મિત્રો, સાફ થઈ ગયા છે અને હવે મેં એક છોલણિયું લીધું છે. છોલણિયાની મદદથી આપણે આ રીતે વચમાં કાપો કરી લઈશું, અને છોલણિયાની મદદથી છે ને તમે બી કાઢશો ને તો એ બી ફટાફટ નીકળી જાય છે, કારણ કે છોલણિયાની જે વચ્ચેનો પાર્ટ હોય ને એનાથી બી સરસ રીતે નીકળી જાય છે. જે ચપ્પુ હોય છે ને ચપ્પુથી આપણું મરચું છે ને ઘણી વખત તૂટી જવાની શક્યતા હોય છે, પરંતુ છોલણિયાથી જો શાંતિથી ધીરેથી કરશો ને તો એ સરસ રીતે મરચું કટ થઈ જાય છે. જુઓ, આ રીતે બધા મરચાંમાંથી આપણે બી કાઢી લીધા છે સરસ રીતે મરચું તૂટ્યા વિના. હવે આપણે એની અંદર ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ. તો મસાલા માટે અહીંયા મેં એક વાટકી સેવ લીધી છે. તમારા મરચાં કેટલા છે એના પ્રમાણમાં તમારે મસાલો વધઘટ કરવાનો છે. અને ત્યાર પછી અહીંયા તીખાનો ભૂકો અડધી ચમચી જેટલો અજમો લીધો છે, એને આ રીતે મસળી લઈશું અને મસળીને પછી નાખીશું. ત્યાર પછી એની અંદર આપણે થોડો એવો ગરમ મસાલો નાખીશું. ત્યાર પછી એની અંદર થોડું એવું ધાણાજીરું પાવડર નાખીશું, અને વરિયાળી આ એક ચમચી, મોટી એક ચમચી મેં વરિયાળી લીધી છે, તો એને પણ થોડી આપણે મસળી લઈશું. જોકે મસળવાની જરૂર નથી, કારણ કે એમાં ક્રશ થઈ જ જવાની છે, પરંતુ મને મસળવાનું યાદ આવ્યું એટલે મેં મસળી નાખી છે, કારણ કે બધામાં આપણે ફ્લેવર માટે મસળીને જ નાખતા હોઈએ છીએ. તો હવે ત્યાર પછી અહીંયા જે મિક્સ ચવાણું છે ને એ મેં બે વાટકી લીધી છે. જે વાટકી આપણે સેવની લીધી હતી ને એક વાટકી, એ જ બે વાટકી મિક્સ ચવાણાની લીધી છે. જો તમારી પાસે મિક્સ ચવાણું ન હોય ને તો તમે એની જગ્યાએ ગાંઠિયા દાળ, જે મસાલા દાળ, મસાલા સિંગ એ બધું આવે છે એ પણ તમે નાખી શકો છો અને બનાવી શકો છો. તો આ રીતે દરદરું ક્રશ કરી લેવાનું છે. એને તમે મિક્સરમાં, મિક્સર ચાલુ કરી બંધ કરી, ચાલુ કરી બંધ કરી, અને એવી રીતે તમે જો ક્રશ કરશો ને તો પરફેક્ટ આ રીતે મસાલો સરસ છૂટો થશે, નહીં તારે એકદમ ભેગો ભેગો થશે અને ભરવાની મજા નહીં આવે. તો મરચાંને આ રીતે સહેજ ખુલ્લો કરી અને એની અંદર આપણે બધો મસાલો વારાફરતી ભરી દઈએ. મિત્રો, અહીંયા મેં મસાલો બનાવતી વખતે મારું ચવાણું છે ને એક થોડું વધારે ખાટું મીઠું હતું. જો તમારું ચવાણું કેવું છે, બહુ ખાટું મીઠું ના હોય તો તમે એની અંદર થોડું લીંબુ પણ નાખી શકો છો, થોડું મીઠું અને ખાંડ પણ ઉમેરી શકો છો. પણ મારું જે ચવાણું છે ને એ થોડું ખાટું મીઠું હતું એટલે એમાં મારે કાંઈ જરૂર નહોતી, એટલે મેં એમાં કાંઈ પણ ઉમેર્યું નથી. હવે આ રીતે મેં બધા જ મરચાં ભરી લીધા છે. તો એક પેનમાં અહીંયા મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ નાખીશું. રાઈ થોડીક તતરશે ત્યાર પછી એની અંદર આપણે થોડું એવું જીરું અને ચપટી હિંગ નાખી દઈએ, અને આ બધાને થોડું તેલમાં સાતડી લઈએ. મિત્રો, તમને મારા વિડીયોમાંથી સૌથી વધારે શું ગમે છે ને એ મને કમેન્ટ કરીને કહેજો, કારણ કે મને તમે જે કમેન્ટ કરો છો એનાથી મારો ઉત્સાહ વધે છે અને મને ખૂબ જ આનંદ આવે છે. તો મને આમને કમેન્ટ કરતા રહેજો. તમારા કમેન્ટ આવે છે એ જોઈ અને વાંચી અને એના જવાબ આપવાની પણ મને ખૂબ મજા આવે છે. તો આપણે મરચાં પણ એની અંદર નાખી દીધા છે, અને આ રીતે થોડી વાર એને ઢાંકી અને પકવી લઈશું. લગભગ સ્લો ફ્લેમ ઉપર આપણે 2 મિનિટ પાકવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને મરચાંને ફેરવી લઈશું. આ રીતે સેજ સેજ ગોલ્ડન કલરના થઈ જશે, અને બીજી સાઈડ પણ આપણે ફેરવી લઈએ બધા જ મરચાંને. બધા જ મરચાંને સરસ પકવી લઈશું. મિત્રો, તમને એવું થતું હશે ને કે મરચાં તો ઘણા બધા ભર્યા હતા અને આટલા જ મરચાં, પણ મારે એ મરચાંની બીજી પણ એક રેસીપી બતાવવાની છે તમને.
તો જો તમે મને કમેન્ટ કરશો કે હા આ મરચાંની બીજી કઈ રેસીપી તમે બનાવવાના છો ને, તો મને કમેન્ટમાં કહેજો. જો તમને ઉત્સાહ હોય તો એ રેસીપી હું જરૂર તમને બતાવીશ. તો મિત્રો, આ રીતે બધા જ મરચાં મેં પલટાવી દીધા છે અને એને ઢાંકી અને ફરીથી 2 મિનિટ આપણે પાકવા દઈશું. 2 મિનિટ થઈ ગઈ છે અને બીજું એક જે આપણે મસાલો હતો ને, એ મસાલો વધ્યો હતો તો એનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. તો અહીંયા મેં થોડી છાશ નાખી છે અને છાશ થોડી એવી ઉકળે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાની છે. લગભગ 1.5 મિનિટ જેવું થશે ને ત્યાં ઉકળી જશે અને આપણો જે વધેલો મસાલો હતો ને એની અંદર આપણે નાખી દઈશું. મિત્રો, ઘણા આપણા લોકો ઘરમાં એવા હોય છે કે જેને મરચાં નથી ખાવા હોતા અને ખાલી મસાલો મસાલો જ ખાવો હોય છે. અમારા ઘરમાં પણ છે એવા કે મરચાં ન ખાવા હોય પણ મરચાંની અંદરથી મસાલો કાઢી કાઢીને ખાતા હોય છે. તો એના માટે આ બેસ્ટ છે કે આ રીતે છાશની અંદર ઉકળે એટલે મસાલો નાખી દેવાનો અને એ મસાલો એને પીરસી દેવાનો, એટલે જે મરચાં ખાતા હોય એ પણ ટેસ્ટ લઈને મરચાં ખાઈ શકે અને એને પણ આપણે 2 મિનિટ પકવા દઈશું. કારણ કે જે મરચાં ખાતા હોય એમાંથી જો મસાલો કાઢીને ખાઈ જાય તો પાછળ જે મરચું વધે એ કોણ ખાય? કોઈ ના ખાય. તો એટલા માટે એને આ મસાલો બનાવી દેવાનો છે. તો આપણા મરચાંના ભજીયા તૈયાર છે અને એને સર્વ કરીશું. મિત્રો, તમને મારી આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને તમને ગમી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. અને હા મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તો રાશિની જુઓ છો, આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય.